ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, કેમ છો? ચાલ, લાસ્ટ લેક્ચરમાં આપણે મિશ્ર મધ્યકની વાત કરી હતી, તો હવે એના પછીનો ટોપિક છે ભારિત મધ્યક. ઓકે, હવે આપણે મધ્યકના ગેરલાભમાં અમુક વસ્તુ જોઈ હતી, જેમાં આપણે કીધું હતું કે દરેકે દરેક અવલોકનને આપણે સરખું મહત્વ આપીએ છીએ, બરાબર ને? તો જ્યારે પણ દરેકે દરેક અવલોકનને સરખું મહત્વ અપાતું ન હોય ત્યારે આપણે મધ્યક શોધી શકીએ નહીં. તો એના કારણે જ આપણે ભારિત મધ્યકનો હવે ઉપયોગ કરીશું. ઓકે, ભારિત મધ્યક ઇંગ્લિશમાં એને કહીશું આપણે વેઇટેડ મીન. ઓકે, ચલો તો છે શું આપણે સમજીએ. તો આપણને અહીંયા કીધેલું છે કે આપણે કહ્યું હતું કે માહિતીના બધા અવલોકનોનું મહત્વ સરખું ન હોય તો સમાંતર મધ્યક એટલે કે મધ્યકનો ઉપયોગ કરવો યોગ્ય નથી, બરાબર ને? આપણે એ સમજ્યા હતા. ચલો, તો આવી પરિસ્થિતિમાં એક વિશેષ મધ્યક શોધવામાં આવે છે જેને ભારિત મધ્યક કહે છે. બોલો ડેન બેટા વસ્તુ. તો દરેક અવલોકનોને તેના મહત્વના પ્રમાણમાં એક સંખ્યાત્મક કિંમત, દરેક અવલોકનોને શું કરવામાં આવે, એક સંખ્યાત્મક કિંમત આપવામાં આવે છે જેને ભાર કહે છે. જેને શું કહેવાય? ભાર. ઓકે, તો સૌથી વધુ મહત્વ ધરાવતા અવલોકનને મહત્તમ ભાર આપવામાં આવે છે. બોલો ક્લિયર બેટા. એટલે જ્યારે જ્યારે અલગ અલગ મહત્વ હોય તો એના આપણે મહત્વ અલગ હોવાથી મધ્યક શોધી શકતા નથી. તો એના લીધે તેને આપણે શું કર્યું? તો આપણે બીજું એક મધ્યક લીધું, ભારિત મધ્યક, જેમાં આપણે બધા જ અવલોકનોને ભાર આપી દઈએ છીએ, એટલે કે એક સંખ્યાત્મક કિંમત આપી દઈએ છીએ. ઓકે, ભારિત મધ્યકને આપણે સંજ્ઞામાં એક્સ ડબલ્યુ બાર તરીકે દર્શાવીશું. કેમ? ભારિત મધ્યક એટલે વેઇટેડ મીન, વેઇટેડ એટલે ડબલ્યુ, તો એક્સ ડબલ્યુ બાર. ઓકે, તો એનું સૂત્ર છે કે જો આપણને એક્સ વન, એક્સ ટુ, એક્સ થ્રી અપ ટુ એવા અવલોકનો આપેલા હોય એક્સએન સુધી, અને એ જ રીતે દરેકે દરેક અવલોકનોનો ભાર હોય, એક્સ વનનો ભાર ડબલ્યુ વન, એક્સ ટુનો ભાર ડબલ્યુ ટુ, અપ ટુ એક્સએનનો ભાર ડબલ્યુ એન, તો અલગ અલગ ભાર આપેલા હોય તો આપણી જોડે ભારિત મધ્યક એક્સ ડબલ્યુ બાર શોધવાનું સૂત્ર છે. એક્સ વન ડબલ્યુ વન પ્લસ એક્સ ટુ ડબલ્યુ ટુ પ્લસ અપ ટુ પ્લસ એક્સ એન ડબલ્યુ એન. ઓકે, બોલો ક્લિયર. અપોન ડબલ્યુ વન વત્તા ડબલ્યુ ટુ વત્તા અપ ટુ વત્તા ડબલ્યુ એન. તો આ શું થઈ ગયું? આપણું ભારિત મધ્યક શોધવાનું સૂત્ર. બોલો ક્લિયર બેટા વસ્તુ. હવે ભારિત મધ્યમાં ખબર પડી ગઈ શું કરવાનું, શું વિચારવાનું ખબર પડી ગઈ. તો આપણને દરેક અવલોકનોના ભાર આપેલા હોય તો એ કેસમાં આપણે ભારિત મધ્યકનો ઉપયોગ કરીશું અને ભારિત મધ્યક આપણે શોધીશું. ઓકે, ડન ને? ચાલો, તો એ જ રીતનું આપણે હવે સ્ટાર્ટ કરીએ છીએ એના લગતા ઉદાહરણના દાખલા. તો સૌથી પહેલું આવી જાઓ ઉદાહરણ નંબર 13 ઉપર. ઓકે, ચાલો, તો એમાં આપણને એવું કીધેલું છે કે એક વિદ્યાર્થીને થિયરી પેપરમાં 35 ગુણ, પ્રેક્ટિકલ પરીક્ષામાં 15 ગુણ અને મૌખિક પરીક્ષામાં 5 ગુણ મળ્યા છે. તે શાળામાં આ પ્રકારની પરીક્ષાને અનુક્રમે 4-2-1 બાર આપવામાં આવે છે. જોઈ લો, આપણને જોડે જોડે બહાર આપી દીધો છે. ઓકે, તો વિદ્યાર્થીના ગુણનો ભારિત મધ્યક શું કીધું છે? ભારિત મધ્યક શોધો. ઓકે, ચાલો, તો સૌથી પહેલા આપણે ધ્યાનથી જોઈએ તો ગુણ આપણને આપેલા છે, અવલોકન થઈ ગયું, તો એક્સ વન કેટલું થઈ ગયું? 35 ગુણ. તો એ જ રીતે બીજા ગુણ આપે છે, એને કહીએ આપણે એક્સ ટુ, કેટલું છે? 15 ગુણ. અને એ જ રીતે મૌખિક પરીક્ષા માટે એક્સ થ્રી લઈ લઈએ તો એ આપેલું છે 5 ગુણ. હવે એનો અનુક્રમે આપણને ભાર આપી દીધો છે, તો એક્સ વન માટે આપણે ડબલ્યુ વન ભાર લઈ લઈએ તો એ 4 આવે, એક્સ ટુ માટે ડબલ્યુ ટુ ભાર લઈ લઈએ તો એ 2 આવશે, અને એક્સ થ્રી માટે આપણે ડબલ્યુ થ્રી ભાર લઈ લઈએ તો એ કેટલો આવશે? 1. બોલો ક્લિયર બેટા વસ્તુ. ડન ને? ચાલો, તો હવે આપણે ભારિત મધ્યક શોધવો છે. તો ભારિત મધ્યકનું આપણી જોડે સૂત્ર છે, ભારિત મધ્યક એટલે એક્સ ડબલ્યુ બાર. તો સૂત્ર શું હતું? એક્સ વન ડબલ્યુ વન વત્તા એક્સ ટુ ડબલ્યુ ટુ વત્તા એક્સ થ્રી ડબલ્યુ થ્રી અપોન ડબલ્યુ વન પ્લસ ડબલ્યુ ટુ પ્લસ ડબલ્યુ થ્રી. ઓકે,
चलो तो सूत्र आपणे मूकी दीधुं बेटा भारित मध्यक एक्स डब्ल्यू बार नुं। तो हवे बधी ज किंमतो आपणने खबर छे, आपणे वारफरती किंमतो मूकीए सूत्रमां। एक्स वन एटले 35, डब्ल्यू वन एटले 4, वत्ता एक्स टू एटले 15, डब्ल्यू टू एटले 2, वत्ता एक्स थ्री एटले 5, डब्ल्यू थ्री एटले 1, भाग्या डब्ल्यू वन एटले 4 वत्ता 2 वत्ता 1। બોલો ક્લિયર બેટા વસ્તુ? હવે ડન ને? ચાલો તો હવે એક કામ કરીએ, ગુણાકાર કરી લઈએ આપણે। ચાલો તો ગુણાકારમાં આપણી જોડે 35 ગુણ્યા 4 એટલે કેટલું આવ્યું? 140 વત્તા 15 દુ 30 વત્તા 5 એકા 5, ભાગ્યા 4 ને 2, 6 ને 1 7। ઓકે ચાલો 140 વત્તા 30 વત્તા 5 કેટલા આવ્યા? 175 ભાગ્યા 7। ઓકે તો ચલો 175 ભાગ્યા 7 કરીએ એટલે કેટલા આવશે? 25। તો ભારિત મધ્યક એક્સ ડબલ્યુ બાર આપણને કેટલો મળી ગયો? 25 ગુણ। બોલો ક્લિયર બેટા વસ્તુ? હવે ઇઝી, ખબર પડી ગઈ બધાને? પાક્કું ને? ડન ને? તો આ રીતે હવે આપણે ભારિત મધ્યક શોધવાનો રહેશે। બોલો ક્લિયર બેટા? ચકાચક 100%। ઓકે તો હવે આવી જાઓ ઉદાહરણ 13 પછી સ્વાધ્યાયનો દાખલા નંબર 2। સ્વાધ્યાયનો દાખલા નંબર 2। ઓકે ચલો એમાં આપણને શું કીધું છે? તો આપણને એવું કીધેલું છે કે નીચેની માહિતી પરથી ભાવ આધારિત ટકાવારી ફેરફારનો ભારિત મધ્યક શોધો। તો આપણને ખોરાકની વસ્તુ આપેલી છે, એનો ભાર આપેલો છે અને ટકાવારી ફેરફાર આપેલો છે। ઓકે તો એક કામ કરીએ બેટા, તો સૌથી પહેલાં તો આપણને ખબર છે કે ફેરફાર પણ આપી દીધો છે અને એનો ભાર પણ આપી દીધો છે। તો સૌથી પહેલાં આપણે બધાને નામ આપી દઈએ। પહેલું અવલોકન એક્સ વન છે 134, તો એનો ભાર ડબલ્યુ વન કેટલો લેવાનો? 7। બીજું અવલોકન છે એક્સ ટુ 125, તો એનો ભાર કેટલો લેવાનો? ડબલ્યુ ટુ 10। ત્રીજું અવલોકન આપણું એક્સ થ્રી છે, એ છે 115, તો એનો ભાર ડબલ્યુ થ્રી કેટલો લેવાનો? 5। ચોથું અવલોકન આપણું એક્સ ફોર છે 97, તો એનો ભાર કેટલો લેવાનો? ડબલ્યુ ફોર એટલે 8। અને પાંચમું અવલોકન આપણું 120 એટલે એક્સ ફાઈવ બરાબર 120, તો પાંચમાનો ભાર કેટલો લેવાનો? 2 એટલે ડબલ્યુ ફાઈવ આપણને મળી ગયું। બોલો ક્લિયર બેટા વસ્તુ? હવે ચલો તો હવે આપણને આ બધી વસ્તુ મળી ગઈ, તો આપણે એક કામ કરીએ, હવે સૂત્રમાં કિંમતો મૂકી દઈએ। ભારિત મધ્યક શોધવાનો જ કીધો છે, તો ભારિત મધ્યકનું સૌથી પહેલા સૂત્ર મૂકીએ। એક્સ ડબલ્યુ બાર બરાબર એક્સ વન ડબલ્યુ વન વત્તા એક્સ ટુ ડબલ્યુ ટુ વત્તા એક્સ થ્રી ડબલ્યુ થ્રી વત્તા એક્સ ફોર ડબલ્યુ ફોર વત્તા એક્સ ફાઈવ ડબલ્યુ ફાઈવ। બોલો ક્લિયર બેટા? ચાલો અપોન ડબલ્યુ વન વત્તા ડબલ્યુ ટુ વત્તા ડબલ્યુ થ્રી વત્તા ડબલ્યુ ફોર વત્તા ડબલ્યુ ફાઈવ। ઓકે બોલો ક્લિયર બેટા વસ્તુ? ચાલો તો વારાફરતી આ બધી કિંમતો મૂકીએ। એક્સ વન એટલે 134, ડબલ્યુ વન એટલે 7, એક્સ ટુ એટલે 125, ડબલ્યુ ટુ એટલે 10, વત્તા એક્સ થ્રી એટલે 115 ગુણ્યા ડબલ્યુ થ્રી એટલે 5, વત્તા એક્સ ફોર એટલે 97 ગુણ્યા ડબલ્યુ ફોર એટલે 8, વત્તા એક્સ ફાઈવ એટલે 120 ગુણ્યા ડબલ્યુ ફાઈવ એટલે 2, અને આખાના છેદમાં ડબલ્યુ વન 7 વત્તા 10 વત્તા 5 વત્તા 8 વત્તા 2। બોલો ક્લિયર બેટા વસ્તુ? હવે ડન ને? ખબર પડી ગઈ ને? ચાલો તો હવે આપણે એક કામ કરીએ, ગુણાકાર કરી લઈએ બધાનો। ચાલો તો 134 ગુણ્યા 7 એટલે કેટલા આવશે? 938 વત્તા 125 ગુણ્યા 10 એટલે 1250 વત્તા 115 ગુણ્યા 5 એટલે કેટલા આવશે? 575 વત્તા 97 ગુણ્યા 8 એટલે કેટલા આવશે? 776 વત્તા 12 દુ 24 એટલે 240। ઓકે ભાગ્યા આ બધાનો સરવાળો કરીએ એટલે 7 વત્તા 10 વત્તા 5 વત્તા 8 વત્તા 2 એટલે કેટલા આવ્યા? 32। ઓકે ચલો હવે આપણને ઉપર અંશમાં જે કિંમતો મળી બધાનો સરવાળો વારાફરતી કરી દઈએ। ચલો તો કેટલો થશે? 938
વત્તા 1250 વત્તા 575 વત્તા 776 વત્તા 240 એટલે આપણને મળ્યું 3779 ભાગ્યા 32 તો એના ભાગ્યા 32 કરી દેવાના હવે તો આપણને મળે છે ભારિત મધ્યક XW બાર 118.09 ઓકે આટલી આપણને ભાવમાં ટકાવારીનો ફેરફાર ભારિત મધ્યક મળી ગયો બોલો ક્લિયર બધા વસ્તુ હવે ડન ને પાક્કું ને ફાવશે ક્લિયર છે બધાને ઓકે તો આ વાત થઈ આપણી ભારિત મધ્યકની ચલો આ જ રીતનો હજી આપણી જોડે એક બીજો દાખલો છે દાખલા નંબર 3 સ્વાધ્યાયનો જ દાખલો છે સ્વાધ્યાય 3.2 એનો દાખલા નંબર 3 ઓકે ચાલો તો એમ આપણે ત્યાંથી જોઈએ તો આપણને શું કીધેલું છે તો કે એક ઓફિસમાં કામ કરતા બે ઓફિસર 10 ક્લાર્ક અને 3 પટાવાળા સ્ટાફ પિકનિક માટે ફાળો આપે છે દરેક વ્યક્તિનો ફાળો નીચેના કોષ્ટકમાં આપેલ છે ઓફિસરનો 1000 રૂપિયા ફાળો છે ક્લાર્કનો 500 રૂપિયા છે પટાવાળાનો 200 રૂપિયા તો ભારિત મધ્યકનો ઉપયોગ કરી વ્યક્તિ દીઠ ફાળાનો મધ્યક શોધો ચલો ઓફિસરનો ફાળો કેટલો છે બેટા 1000 પણ એના એ ઓફિસર છે કેટલા બે એનો મતલબ શું થયો કે જો આપણે અવલોકન X1 બરાબર 1000 રૂપિયા લઈએ તો એનો ભાર કેટલો હતો બે ઓફિસર બરાબર ને એ જ રીતે ક્લાર્કનો ફાળો કેટલો છે 500 રૂપિયા એટલે જો આપણે અવલોકન X2 આપણે 500 લઈએ છીએ તો એનો ભાર W2 એટલે કે ક્લાર્કની સંખ્યા કેટલી છે 10 એ જ રીતે આપણે જો ત્રીજું અવલોકન આપણું 200 રૂપિયા લઈએ તો એ એનો ભાર કેટલો એટલે એની સંખ્યા કેટલી તો W3 બરાબર 3 કેમ પટાવાળાની સંખ્યા 3 છે એટલે એનો ભાર કેટલો આવી ગયો W3 3 ઓકે ચલો X1 X2 X3 W1 W2 W3 ખબર છે તો ભારિત મધ્યનું સૂત્ર પણ આપણને ખબર છે સૂત્ર શું આવશે XW બાર બરાબર X1 W1 વત્તા X2 W2 વત્તા X3 W3 ભાગ્યા W1 વત્તા W2 વત્તા W3 ઓકે બોલો ક્લિયર ને બેટા ચાલો તો X1 કેટલા 1000 W1 કેટલા મળ્યા 2 વત્તા X2 એટલે 500 W2 એટલે 10 વત્તા X3 એટલે 200 W3 એટલે 3 ભાગ્યા W1 એટલે 2 W2 એટલે 10 W3 એટલે 3 બોલો ડન બેટા બધી જ કિંમતો મૂકી દીધી સૂત્રમાં ચલો 1000 ગુણ્યા 2 2000 500 ગુણ્યા 10 5000 અને 200 ગુણ્યા 3 એટલે 3 2 6 600 બોલો ક્લિયર ડન ને ચલો 10 ને 2 12 3 15 ચલો બધાનો સરવાળો કરીએ તો 5 ને 2 6000 7000 7 ને 600 એટલે 7600 ભાગ્યા 15 બોલો થશે બેટા ચલો તો આપણો ભારિત મધ્યક XW બાર કેટલો મળશે તો કે 7600 ભાગ્યા 15 એટલે આપણને મળ્યો 506.6666 ઓકે એટલે નિયરલી ઇક્વલ ટુ એને આપણે કહી શકીએ 506.67 બોલો ક્લિયર આટલા રૂપિયા એવરેજ બધાએ આપ્યા હશે બોલો ખબર પડી ગઈ બેટા વસ્તુમાં આવે ડન ને પાક્કું બોલો 100% આવડ્યા ચકાચક ઓકે તો આ વાત શેની રહી ગઈ ભારિત મધ્યકની ઓકે ચલો તો આજના લેક્ચરમાં આપણે આટલું રાખીએ છીએ બધાએ થિયરી જે આપણે મેં વ્યાખ્યાનું સૂત્ર આપ્યું એ 2 વાર લખવાનું છે અને આ જે 3 દાખલા ગણ્યા એ બધાએ 2 વાર લખવાના છે ઓકે બોલો ડન ને બેટા બધાને પાક્કું આવડશે આટલું ઓકે થેન્ક યુ